હેલો ફ્રેન્ડ, જર્ની મૂવમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે તમે જોયા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર આવેલો છું અને આજથી અમે અમારી ફેમિલી સાથે ચારધામની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, અમે અહીં અમદાવાદથી હરિદ્વારનું ટ્રેન લેવાના છે, જે યોગા એક્સપ્રેસ નામ છે, જે કાલુપુર રેલવે સ્ટેશનથી 10:50 ઉપડે છે. અને આ ટ્રેન 5 નંબરના પ્લેટફોર્મ ઉપરથી ઉપડે છે. તો મિત્રો, આજે તારીખ છે 20/5/2024 અને અમારી યોગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે અને ઉપડવાના 20-25 મિનિટ પહેલાં જ આવી જતી હોય છે. હેલો ફ્રેન્ડ્સ, અમે અમારી યોગા એક્સપ્રેસ ટ્રેન આવી ગઈ છે અને અમે ટ્રેનની અંદર બેસી ગયા છે. અમારી કન્ફર્મ ટિકિટ છે નથી અને આ ટિકિટ અમને 1460 પર પર્સન પડેલી છે. પરફેક્ટ ટાઈમે ટ્રેન ઉપડી ગઈ છે. 10:50 મતલબ 10:50 એ ટ્રેન ઉપડી છે. આ રાતનો સમય છે અને અજમેર સ્ટેશન છે. 8:26 થઈ છે અને અજમેર જંકશને ગાડી પહોંચી છે. આ બીજા દિવસે સવારના સમયે ગાડીનો અહીંયા 40 મિનિટનો હોલ્ડ હતો. અમારી ટ્રેન જર્નીનો બીજો દિવસ છે અને અમને લગભગ 24-25 કલાકના સમયમાં હવે અમે પહોંચી જઈશું. અમારી ટ્રેન ટપરી સ્ટેશને ઊભી છે. 40 મિનિટનો અહીંયા હોલ્ડ મળ્યો છે અને અત્યારે હાલ એક ટ્રેન આવી રહી છે અમારા સાઈડના ટ્રેક ઉપર. મિત્રો, આ તમે જોઈ શકો છો અમારું 28 વ્યક્તિનું ગ્રુપ છે જે ચારધામ યાત્રાએ હવે જઈ રહ્યું છે. હરિદ્વાર સ્ટેશને આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ છે અમારું ગ્રુપ, બીજા 18 લોકો આગળ ઊભા છે. હરિદ્વાર રેલવે સ્ટેશન આજે આગળ જઈ રહ્યું છે અમારું ગ્રુપ છે. અમે અત્યારે રેલવે સ્ટેશનથી અમારા હોટલ ઉપર જઈ રહ્યા છીએ, જ્યાં અમારો સ્ટે કરવાનો છે. મનસાદેવી મંદિરથી ઉતરીને આ બજારમાં જે રસ્તો છે ત્યાંથી અમે અહીંયા આવ્યા. તો સામે તમને નજર પડે છે તે મા ગંગાજીનું મંદિર છે અને આ હરકી પૌડી આપણે પહોંચી ગયા છીએ. તો અહીંયા આપણે જે ગંગા આરતી થાય છે તે સ્થળ છે આ. ચપ્પલ બહાર જ કાઢીને ગંગા આરતીમાં જવાનું થશે. તો અહીંયા દરેકમાં પગ ધોવાય અને પછી આપણે દર્શન કરવા જઈ શકીએ. એમાં ગંગાજીનું મંદિર છે. ગંગા ઘાટ ઉપર આમ તો સવારથી જ અહીંયા લોકોની ભીડ રહેતી હોય છે, પણ 4 વાગ્યા પછી લોકો પોતાનું બેસવાનું સ્થાન લઈ અને એક જગ્યા ઉપર બેસી જતા હોય છે, જેથી કરીને ગંગા આરતીને સારી રીતે દર્શન થાય. એટલે તમે જોઈ શકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થી ઉપસ્થિત છે. આ જે ગંગા આરતીનું સ્થાન છે અને ગંગા મંદિર પણ અહીંયા જ છે, એટલે તમારા જૂતા ચંપલ અહીંયા અંદર લાવવા નથી દેતા. એટલે પાછળના રોડ ઉપર કાઉન્ટર છે, આ મંદિરની પાછળ જે જૂતા ચંપલનું કાઉન્ટર છે ત્યાં જમા કરાવવાના હોય છે. આપણે જૂતા ચંપલ લેવાનું હોય છે.
અમે મંદિરની પાછળની સાઈડથી અહીંયા આવ્યા છીએ. અમે હવે ઘાટ ઉપર આવી અને સારી એવી બેસવાની જગ્યા શોધી રહ્યા છીએ, જ્યાંથી શંકરજીના પણ સારી રીતે દર્શન થાય. અમને અહીંયા થોડી બેસવાની જગ્યા મળી છે એટલે અમે અહીંયા બેસી રહ્યા છીએ. સામેના ઘાટ ઉપર તો ફૂલ ટ્રાફિક થઈ ગયો છે એટલે હું હવે ત્યાં બેસવા જવા નથી જતા. અમે અહીંયા હવે ગંગા ઘાટ ઉપર બેસીએ છીએ, એથી થોડું સાઈડમાંથી સારી એવી આરતીના દર્શન થાય એવું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો માની આરતીના દર્શન કરવા આવી ગયા છે ગંગા માતા. માતાની આરતીના દર્શન કરી દેવાના. આ જગ્યાએ બેસીને તો એમ જ થાય કે નદી નદી જોતા જઈએ, જે શ્રદ્ધાળુની જે સંખ્યા દેખાય છે તે જોઈને બધું આનંદિત થવા જોઈએ. અહીંયા આરતીનો સમય 7 વાગ્યાનો છે સાંજના, એટલે બધા લોકો અહીંયા વહેલા આવીને બેસી જતા હોય છે. અને અડધા કલાક પહેલાં ગંગા આરતીનો ચઢાવો અહીંયા બોલાતો હોય છે, તો યથાશક્તિ જે શ્રદ્ધાળુને દાન આપવાની ઈચ્છા હોય એ અહીંયા આ લોકો સ્વીકારતા હોય છે. આરતીની રાહ જોઈને બેઠા છે. આરતી શરૂ થવાની તો 750 થયા છે એટલે 7 વાગ્યાની આસપાસ આરતી થશે, એટલે અમે બધા હવે ગંગા કિનારે આવીને બેઠા છીએ અને આરતીની રાહ જોઈ રહ્યા છીએ. ખૂબ જ ઠંડુ પાણી છે. તો મિત્રો, આરતી તમે નિહાળી અને હવે અમે લોકો આરતી પછી સ્નાન કરવાનું અમારે બાકી હતું, તો અમે લોકો સ્નાન કરી. મિત્રો, ચારધામના જે આગળના જે બીજા વિડીયો છે એ મેં આના પહેલાં બધા પોસ્ટ કરી દીધા છે, એટલે તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. અને આ વિડીયો જે પહેલો જે મેં ઉતારી દીધો આ છેલ્લો મૂકી રહ્યો છું. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.